મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્રીય મંત્રી નીમુબેન ભાંભણિયા સહિત શહેર ભાજપ સંગઠને ગાંધીજીને નમન કરી સૂતરની આંટી ચડાવી શ્રદ્ધાંજલિ આપી. ગાંધીજીના અહિંસા અને સત્યને સમર્થન આપવા સંદેશને યાદ કરીએ ત્યારે ભાવનગર કેસરંટ સર્કલ ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન ભાંભણિયા, કલેક્ટર આર કે મહેતા, મનપા કમિશનર સુજિતકુમાર, મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડિયા ભાજપ સંગઠન દ્વારા બાપુની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી પુષ્પાંજલિ કરી નમન કર્યા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન ગાંધી સ્મૃતિની મુલાકાત લીધી. બાપુએ આપેલા ખાદીની ખરીદી કરી હતી. સ્વચ્છતાના પ્રતીક રૂપે 2 મિનિટ સાવણા હાથમાં લઈ સફાઈ કરી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર શહેર સંગઠન ના અધ્યક્ષ અને સૌ પદાધિકારી, કાર્યકર્તા, અધ્યક્ષ શ્રી અભયભાઈ, અમારા મેયર શ્રી ભરતભાઈ, ચેરમેન શ્રી રાજુભાઈ, કલેક્ટર, કમિશનર, સૌ આજે અહીંયા ઉપસ્થિત થઈ અને મહાત્મા ગાંધીજીના ચરણોમાં સતસત નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી છે. ત્યારબાદ સૌ કાર્યકર્તા સાથે ખાદી ખરીદી કરવા અમે જશું. વોકલ ફોર લોકલ જે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાનનું અભિયાન છે એને પ્રોત્સાહિત આપવા માટે અમે સૌ ખાદી ખરીદવા જવાના છીએ. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી. એના ભાગરૂપે આજે સમગ્ર ભારતની અંદર શેરી, મહોલ્લા, ગામડા, શહેર સ્વચ્છ થઈ રહ્યા છે અને સ્વચ્છતામાં લીડ લઈ રહ્યા છે. આજે સ્વચ્છતા અભિયાન એ જન આંદોલન બની રહ્યું છે અને લોકોમાં ખૂબ જાગૃતિ સ્વચ્છતા વિશે આવી રહી છે. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અનેક સ્પર્ધાઓનું આયોજન થયું છે. સ્વચ્છ જેણે સ્વચ્છતા માટે જેણે શ્રેષ્ઠ કામગીરી કરી છે એવા શ્રેષ્ઠ સ્વચ્છ કર્મચારીઓનું પણ અને અધિકારીઓ શ્રીનું પણ આજે અહીંયા સન્માન થવાનું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ સ્વચ્છતા અભિયાનને આગળ લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને સૌ દેશના દેશવાસીઓ પણ આજે સ્વચ્છતા માટે અગ્રેસર થઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું સપનામાં અમે સૌ યોગદાન કરીએ એવી પણ સૌને શુભેચ્છાઓ આપીએ છીએ. આજે લાલબહાદુર શાસ્ત્રીજી પૂર્વ પ્રધાનમંત્રી એમની જન્મજયંતિ નિમિત્તે પણ એમને કોટી કોટી વંદન કરું છું. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.